તો શિયાળાની ઋતુને લઈને માટલા ઊંધિયાની માંગ વધી છે, ત્યારે આણંદ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2000 હરિભક્તો માટે માટલા ઊંધિયાનું અહીં આયોજન કરાયું હતું. આ આયોજનમાં દેશ વિદેશના 2000 માણસોએ ઊંધિયાની મોજ માણી હતી. ઊંધિયામાં ખાસ કરીને લીલા શાકભાજી, બટાકા, શકરિયા, નાની રીંગણ અને લીલી પાપડી જે માટલામાં બાફવામાં આવે છે, અને આ પ્રસંગે સ્વામિનારાયણના ભક્તોએ જલેબી, ખમણ, સ્વામિનારાયણની ખીચડીની મોજ પણ માણી. લાભ મળે, સંતોની વાણીનો લાભ મળે, આ રીતે એક આવું આત્મીય થાય એવું સંમેલન, એટલે એવું સ્નેહ સંમેલનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ કરવામાં આવ્યું. અહીંયા આગળ ઊંધિયાનો જે પ્રોગ્રામ રાખ્યો છે, ખાસ કરીને સ્નેહ મિલન અને જે માટલા ઊંધિયું જે કહીએ છીએ આપણે, દેશનું દેશી ઊંધિયું, એ અહીંયા જે માણવાનું મળ્યું, અને સાથે બધા અહીંયા જે આપણા સત્સંગી ભાઈઓ છે એમને, હરિભક્તોને મળ્યો, અને જે આનંદ થયો એવો આનંદ અમને ત્યાં આગળ નહીં આવતો. જેમ અહીંયા આગળ BAPS એક પરિવાર તરીકે જાણવામાં આવે છે, એટલે એના એના સંક્ષેપમાં બધા જ હરિભક્તો, બધા મહાનુભાવો બધા ભેગા થાય અને એક સાથે બધા માટલા ઊંધિયું જમે. માટલા ઊંધિયું જે 20 વર્ષથી સ્વામિનારાયણ સંસ્થાની અંદર પ્રસંગ ચાલી રહ્યો છે, તો એ જ પ્રસંગના હિસાબથી અત્યારે પણ બધા મહાનુભાવ હરિભક્તો કઈ રીતે ભેગા થાય અને શાંતિથી જોડે જમી શકે એ ભાવનાથી દર વર્ષે માટલા ઊંધિયું ઉજવાય છે. આ ઊંધિયાની વિશેષતા એ છે, આ ચરોતરનો સ્પેશિયલ ઊંધિયું છે અને જે શિયાળાની ઋતુમાં જ આ ખવાય છે, અને આ અમારી 20 વર્ષ જૂની પરંપરા છે કે જે આણંદના આપણા હરિભક્તો છે અને ગુણભાવી છે અને બધા વડીલો છે એ બધાને દર વર્ષે પૂજ્ય ભગવત ચરણ સ્વામીને ખૂબ પ્રેમ છે આણંદ માટે, આણંદના બધા જ પ્રજાજનો માટે, હરિભક્તો માટે, એટલે ખાસ દર વર્ષે ભગવત ચરણ સ્વામી આ ઊંધિયા ઉત્સવનું આયોજન કરે છે.